દાહોદ લોકસભા બેઠક પર મતદાનના બૂથ કેપ્ચરિંગ મામલે ચૂંટણી પંચ દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. દાહોદના સંતરામપુરના પ્રથમપુરા મતદાન મથકે મતદાન થયું હતું. બૂથ કેપ્ચરિંગ બાદ રિપોલ કરવા નિર્દેશ કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચે 11 મેના રોજ રિપોલ કરવા માટે આદેશ આપ્યો છે. પ્રથમપુરા ગામના પોલિંગ સ્ટેશન 220 નંબર પર ફરી મતદાન યોજાશે. સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે. દાહોદ લોકસભા બેઠકના મતવિસ્તારના મહીસાગર સંતરામપુર તાલુકાના પ્રથમપુર ગામમાં બૂથ કેપ્ચરિંગનો વિડીયો વાયરલ થયો હતો. ભાજપ નેતાના પુત્રે બૂથ કેપ્ચરિંગ કર્યું હતું અને ઉપરથી તેણે બૂથ કેપ્ચરિંગની સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર લાઈવ કરી હતી. જે ઘટના લઈને ચૂંટણી પંચે દાહોદના પ્રથમપુરામાં ફરી મતદાન કરવાનો આદેશ કર્યો છે. મહીસાગરના સંતરામપુર તાલુકાના પ્રથમપુર ગામમાં ભાજપના નેતાના પુત્રે બૂથ કેપ્ચરિંગ કરનારી ઘટનાને ચૂંટણી પંચે દોડતું કર્યું હતું. ત્યારે હવે દાહોદ લોકસભામાં બૂથ કેપ્ચરિંગ અંગે મોટા સમાચાર આવ્યા છે. બૂથ કેપ્ચરિંગની ઘટના સંદર્ભે ચૂંટણી પંચે ફરીથી મતદાનનો નિર્ણય લીધો છે. મહીસાગરના પ્રથમપુરા બૂથ પર પુનઃ મતદાન યોજાશે. હવે 11 મેના રોજ સવારે 7 થી સાંજના 6 સુધી પુનઃ લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજાશે. 11 તારીખે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી રિપોલ કરાશે. બૂથ કેપ્ચરિંગની ઘટના સંદર્ભે ચૂંટણી પંચે આ નિર્ણય કર્યો છે.